સુરતના ઉધના વિસ્તારના વિજયનગર ખાતે આવેલ સુમન સ્કૂલમાં વેલેન્ટાઇન ડેના દિવસને માતૃપિતૃ દિવસ મનાવીને ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં અન્યનો સંદેશો અપાયો છે, તો જોઈએ કઈ રીતે ઉજવાયો વેલેન્ટાઇન ડે. ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે લોકો, તમે શું કહેશો લોકોને? આજે 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવા માટે અમે છેલ્લા 5 વર્ષથી મારા વિસ્તારની અંદર અમે માતૃપિતૃ પૂજનનું આયોજન કરતા હોઈએ છે. આજે આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાની સુમન હાઈસ્કૂલ નંબર 6 છત્રપતિ શિવાજી મહારાજ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ સંકુલમાં એ કાર્યક્રમ એક યોજવામાં આવ્યો છે. ખાસ કરીને હિન્દુસ્તાનના છોકરા છોકરીઓ, પાશ્ચાત્ય દેશોની જે સંસ્કૃતિ છે એ આપણા દેશમાં એની ઉજવણી કરતા હોય છે. રોઝ ડે હોય, ચોકલેટ ડે હોય, અનેક પ્રકારના આવા ડે, જેવો કે આજે વેલેન્ટાઇન ડે, આવા ડે મનાવીને આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. અને ખાસ કરીને આવા કાર્યક્રમો કરવાથી એક આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિને બીજ રોપાઈ રહ્યા છે. આજે વેલેન્ટાઇન ડેના કોઈપણ ફ્રેન્ડ મિત્રો હોય કે વિદ્યાર્થી વિદ્યાર્થિની હોય, એકબીજાને એક ઘોડાબંધી પણ એક વેલેન્ટાઇન ડેનો ગુલાબ આપીને વિશ કરવા જતા હોય, પરંતુ એમાંથી એક પણ છોકરો કે છોકરી એનો ગલત ઉપયોગ કરી મિસ મેસેજ સમજીને એકબીજાને ભાઈ પ્રેમ કરતા હોય, આ મનમાં એમના ભાવ આવી જતો હોય, અને એના કારણે એ એકબીજાને ખોટી નજરે જોઈને એને ખોટા લાઈન પર લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે. અને હું ખરેખર એક વિનંતી કરવા માગું છું આ શહેરના નગરજનોને, તો તમે તમારા બાળકોને ઘરેથી સ્કૂલે મોકલાવતા હોય નાનપણથી જ તમારા એ પગે લાગવા જોઈએ. તમારા ઘરમાં જે કંઈક મંદિર હોય એમાં પગે લાગવા જોઈએ. અને 14 ફેબ્રુઆરીના દિવસે જ્યારે વેલેન્ટાઇન ડે ઉજવણીના કંઈક તમને અંશો દેખાતા હોય એનો વિરોધ કરીને આપણા ઘરમાં જ આપણા માતા પિતાનું પૂજન થાય એવું કાર્યક્રમ ઘરમાંથી શરૂ થાય, એ ઘરમાંથી શરૂ થાય, આપણા વિસ્તારમાં શરૂ થાય, વિસ્તારમાં શરૂ થાય તે શહેરમાં શરૂ થાય, અને એમાંથી આખા રાજ્યમાં કા આપણા ભારતમાં આવા કાર્યક્રમ યોજાય. અને સરકારને પણ આપણે આવનારા દિવસોમાં વિનંતી કરવાના છે અને અમે કરેલી છે. એના અમે કહેવા જઈએ તો અમે એના ફાઉન્ડર કહેવાય. આ કાર્યક્રમ કરવાની શરૂઆત આ શહેરમાં અમે પોતે જ ઉપાડી હતી, અને આ કાર્યક્રમ થકી કેટલાક વિદ્યાર્થીઓમાં
અસમંજસ હોય એનાથી અમે એક મોટામાં મોટો ગુનો બી એક ડિટેક્ટ કરેલો છે 11 પોસ્કોનો. તો એક બનાવ આવો બન્યો હતો કે એક વિદ્યાર્થીની સાથે એક આ સુરતના એક નામચીન ખાજાદાના દરગાહના મૌલીએ એક ગુનો કરીને જે કૃત્ય કર્યું હતું એની સામે આવા જ કાર્યક્રમમાં એ છોકરી જ્યારે એના મા બાપ માતૃપિત્ર પૂજનના પ્રસંગે ઉપસ્થિત ન રહ્યા અને એના સામે એ છોકરી રડતી હતી ને અમે છોકરીને રડતા આ પૂછ્યું બેટા તું કેમ રડે છે, ત્યારે એને એની વ્યથા કીધી કે મારા મા બાપ મને સપોર્ટ કરતા નથી અને મારી સાથે આવા અન્યાય થયો છે. એનાથી એટલો મોટો ગુનો ડિટેક્ટ થતો હોય અને એનાથી એટલી મોટી જનજાગૃતિ આવી શકતી હોય તો મારા માટે આ કાર્યક્રમ બહુ અગત્યનો છે અને અભૂતપૂર્વ છે. એટલા માટે હું ભલે નાના પાયે કરતો હતો પરંતુ અમારી આ લાગણી અને માગણી સાથે અમે સરકારના પણ ધ્યાન દોરાવી છે. આજે ગુજરાત સરકાર એટલું જ જે સુરતના એજ્યુકેશન ઓફિસરોને તમામ સ્કૂલોને પરિપત્ર બહાર પાડીને આજે આ કાર્યક્રમ કરવા માટે સ્કૂલોમાં ફરજ પાડી છે, ત્યારે હજુ પણ એની અવેરનેસ નથી. હજુ પણ કંઈ સ્કૂલોમાં એટલી બધા કાર્યક્રમ થાય આવું મને કંઈ દેખાતું નથી, પરંતુ એની સ્પેશિયલી કાર્યક્રમની યોજના ઘડી સ્કૂલોને અને તમામ સરકારી સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય કે ધાર્મિક સંસ્થા હોય તો એમાં પણ કંઈ સમાજોના કંઈક સંગઠનો હોય એમાં સંગઠનો હોય એમાં પણ આ કાર્યક્રમની ઉજવણી થાય એવી મારી અપેક્ષા છે. આજે અહીંયા 100 જેટલા વાલીઓ વિદ્યાર્થીઓ અમારા બોલાવવામાંથી અમારા આ કાર્યક્રમના આયોજનમાં આ કાર્યક્રમના આયોજન સુમન હાઈસ્કૂલ મરાઠી માધ્યમ 6 અને જોગ વેદાંત સમિતિ અને અમારી વાર્ડ નંબર 23 ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વેલેન્ટાઇન ડેનો બાયકોટ કર્યો છે, જે લોકોએ વેલેન્ટાઇન ડેનો બાયકોટ કર્યો છે અને જેને આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ જેઓ માતૃપુત્ર દિવસની જેને ઉજવણી કરી છે આવા ઉજવણી કરનાર વાલીઓને અને વિદ્યાર્થીઓને યુવાનોને મારા તરફે ખૂબ ખૂબ જી સર, આપનું નામ અને કઈ સ્કૂલ છે અને જે શિક્ષણ મંત્રી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કેટલું યોગ્ય છે અને એના માટે લોકોને શું મેસેજ જશે? તો મારું નામ છે મહેન્દ્ર સોમનાથ પાવિસ્કર, હું સુમન હાઈસ્કૂલ નંબર 6 મરાઠી માધ્યમ ઉદ્ધા વિસ્તારની આ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. શિક્ષણ મંત્રીશ્રી અને પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તરફથી જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું કે માતૃપિતૃ પૂજન આપણે આ સાજરા કરવું જોઈએ, એમના લીધે એક સમાજમાં એક અનોખું મેસેજ જશે જેના લીધે અમે તો છેલ્લા 3-4 વર્ષથી અને લગભગ એના પહેલાં પણ 1-2 એટલે 5-6 વર્ષથી અમે છેલ્લા આ માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરતા હતા. 14 ફેબ્રુઆરી જે વેલેન્ટાઇન દિવસ છે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તે આપણા ભારતમાં આપણે માતૃપિતૃ પૂજન તરીકે મનાવે છે અને જેના લીધે ગુજરાત સરકાર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જે પરિપત્ર બહાર પાડ્યું આજ સમગ્ર સ્કૂલોમાં આજે માતૃપિતૃ પૂજનનું કાર્યક્રમનું આયોજન થયું છે, જેના લીધે એક છોકરાઓમાં એક નવો ઉત્સાહ હતો. કાલે જ્યારે અમે છોકરાઓને કીધું કે આપની સ્કૂલ ખાતે આપણે માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન છે તો ઘણા વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા કે અમે અમારા માતા પિતાને બોલાવશું અને જેના લીધે એમના એક ઉત્સાહ હતો કે ઘરે જઈને કહેશો કે અમે પણ આ પ્રકારનો એક કાર્યક્રમ અમારી સ્કૂલ ખાતે છે, તમે સ્કૂલ ખાતે આવશો તમારું અમે પૂજન કરશો. રોજ તો છોકરાઓ અમારા સ્કૂલમાં એક પ્રકારે એક પાડી છે કે ઘરેથી તમે નીકળો તમારા માતા પિતાનું તમે નમસ્કાર કરીને બહાર નીકળજો અને આ કાર્યક્રમથી આપની સંસ્કૃતિનું રક્ષણ થશે, સમાજમાં એક અનોખો મેસેજ જશે, છોકરાઓ જે ભવિષ્યમાં જશે એ પણ લઈને જશે કે આપણે આ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ ન મનાવતા આપણે આપણા માતા પિતાનું પૂજન કરીએ, માતા પિતાનો નમસ્કાર કરીએ અને તે પ્રમાણે આપણી સંસ્કૃતિ તરફ આપણે આગળ વધીએ અને સમાજમાં એક પ્રકારે અનોખો વિક્રમ સ્થાપિત થશે અને આવનારા ભવિષ્યમાં આપણા ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ નાબૂદ થઈ જશે અને ખાલી ને ખાલી આપણા દેશમાં આપણા જેવા સંસ્કૃતિના જે રિવાજો છે તે પ્રમાણે થશે. આ એક મોટો મેસેજ સમાજમાં થશે. આજે આપ યુવા છો અને આજે 14 ફેબ્રુઆરી એટલે લોકો વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે ત્યારે આપણા દેશની અંદર પુલવામા જેવા અટેક બી થયા છે, તો આપ યુવા તરીકે લોકોને શું મેસેજ આપવા માગો છો અને જે આજે અહીંયા માતૃપિતૃ પૂજન કરવામાં આવી રહ્યું છે એના વિશે શું કહેશો? મતલબ નહીં, તો એટલે મેં ઇતના કહેવા ચાહું કે
सामने जोर से बातें करते हैं, तो इसका मतलब ये नहीं है कि तुम अपनी बातें उनके सामने रखो ना रखो, बट ये भी ज़रूरी है कि अपनी बात 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 भी रखनी रखनी चाहिए, और लेकिन वो भी एकदम रिस्पेक्टफुल। तो सभी स्टूडेंट्स को या युवाओं को यही कहना चाहूँगी कि जो गुजरात का जो शिक्षण मंत्री है उन्होंने परिपत्र बाहर निकाला हुआ है कि मातृ पितृ पूजा करो 14 फरवरी के दिन, तो ये अपने गुजरात में ही है तो ये समग्र भारत में होना चाहिए, आपका क्या मानना है? ऑफकोर्स ये होना चाहिए क्योंकि एक अच्छा इनिशिएटिव, जैसे कि मैंने पहले कहा कि इससे जो बच्चे अपनी मैच्योरिटी आने से पहले उनको एक अच्छी शिक्षा मिलेगी, जिससे वो आगे जाके कोई भी ऐसे गलत कदम उठाने से पहले दो बार सोचेंगे